તક્ષશિલા સ્કૂલવદ ઓનલાઈન એજ્યુકેશન ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 10 મૂર્ખના સરદાર. તો અહીં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3માં પહોંચ્યા. ત્યાં લખ્યું છે કે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો, તેમજ વાક્યોનું અનુલેખન કરો. હવે અહીં આપણને આપેલું છે કે અહીં વાક્યો આપેલા છે એ વાક્યો કોણ બોલે છે તે આપણે લખવાનું છે, અને એ અહીં કોષ્ટકમાં લખવાનું છે, અને એનું અનુલેખન કરવાનું છે. અનુલેખન એટલે શું થાય, તો એમાં જે કંઈ પણ અવતરણ ચિહ્નો હોય, ઉદ્ગાર વાક્યો હોય, શબ્દ અલ્પવિરામ હોય, તો એ બધું ફરીથી એના એ જ રીતે આપણે વાક્ય એના સહિત લખવાનું છે. ચાલો પહેલું વાક્ય જોઈએ. પહેલું વાક્ય આપેલું છે જેવો હુકમ નામદાર. તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય બિરબલ બોલે છે. અને વળી પાછું અહીં એને વાક્ય આપણે અનુલેખન સ્વરૂપે એટલે કે જેવો હુકમ નામદાર એ વાક્ય અહીં વળી ફરીથી લખવાનું છે. ત્યાર પછી બીજું જોઈએ, પણ ઘોડા પર મૂકતા શું થયું હતું. આ વાક્ય કોણ બોલે છે? તો અહીં આવે બિરબલ. અને એ વાક્ય ફરીથી અહીં વાક્ય આ જે લીટી છે ત્યાં લખવાની. ત્યાર પછી ત્રીજું, ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. આ વાક્ય કોણ બોલે છે? તો કાદવમાં પડેલો મૂર્ખ. ને ફરીથી આ વાક્ય અહીં લખવાનું છે. ત્યાર પછી ચોથું, કેટલું ગુમાન બાદશાહનું અપમાન, બિરબલને સજા થવી જોઈએ. આ વાક્ય કોણ બોલે છે? તો એક દરબારી. ને એ વાક્ય ફરીથી આપણે અહીં લખવાનું છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો અહીં શબ્દો આપેલા છે એના સમાનાર્થી શબ્દો લખવાના છે. પહેલું વાંક, તો એનું શું થાય? ગુનો. પછી ટકોર, તો ચેતવણી. પછી આઘે, તો દૂર. આશ્ચર્ય, તો નવાઈ. ઝાલવું, તો પકડવું. અને ગોતવું, તો શોધવું. ત્યાર પછી પાંચમું, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો અહીં હોશિયાર, તો મૂર્ખ. થાઠોઠ, અઘરું, તો સહેલું. જૂનું, તો નવું. નિરાશા, તો આશા. નબળું, તો સબળું. અંધારું, તો અજવાળું. ચાલો ત્યાર પછી આપેલો છે છઠ્ઠો પ્રશ્ન, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું વાક્ય આપેલું છે ઘોડા ઉપર સવારી કરનાર, તો એને શું કહેવાય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવો હોય તો? તો એને કહેવાય ઘોડેસવાર. ત્યાર પછી બીજું, ઘાસ વગેરે એકઠા કરી બાંધેલો જથ્થો, તો એને કહેવાય ભારો અથવા ભારી. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, શાળાના પુસ્તકાલયમાંથી આવી રમૂજ પ્રેરક વાર્તાઓ મેળવીને વાંચો, તમને ખૂબ જ મજા પડી હોય તેવી બે વાર્તાઓના નામ અહીં નોંધો. હવે તમારી શાળામાં જ્યાં પુસ્તકાલય હોય તો ત્યાંથી કોઈ પણ પુસ્તકો વાંચી અને એમાંથી તમને મજા આવી એવી વાર્તા મેળવી હોય તો એ બંને વાર્તા છે કે જેમાં વધારે મજા આવી હોય તેવી લખવાની. જેમાં આપણે લખી શકીએ અકબર બિરબલ, એની પણ બીજી ઘણી વાર્તાઓ હોય છે, અને તેનાલી રામન, એની પણ સરસ મજાની વાર્તાઓ હોય છે, તો એવા નામ તમે લખી શકો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દો આગળથી અને પાછળથી વાંચો. તો અહીં વાંચીએ કે તરત, નયન, કાલિકા અને નવજીવન. તો આ શબ્દો કેવા છે? એને આગળથી વાંચીએ કે પાછળથી વાંચીએ, એ બંનેથી એનો એક જ અર્થ થાય છે અને એક સરખું જ વંચાય છે. આગળથી પાછળથી વાંચતા સરખા લાગે તેવા બે શબ્દો અહીં નોંધો અને બીજાને વંચાવો. એવા બે શબ્દો કયા છે કે જેને આગળથી વાંચીએ તો પણ એ જ થાય અને પાછળથી વાંચીએ તો પણ એ જ થાય? તો આવું આપણે લખવું હોય તો એક તો સરસ, અને બીજું આપણે લખીએ નલિન. તો આ બંને શબ્દો એવા છે કે આગળથી અને પાછળથી એને વાંચતા એ શબ્દો એક સરખા જ રહે. ત્યાર પછી નવમું, મૂર્ખાઓને પણ તેમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. આ વાક્યમાં લીટી દોરેલા શબ્દો ફરીથી વાંચો. અહીં શું આપેલું છે લીટીમાં? તો કે બોલવા ચાલવા, એનું ઉચ્ચારણ કેવું છે? વા વા એવું પાછળ ઉચ્ચારણ થાય છે. તો હવે આવા બીજા શબ્દો લખો. હવે અહીં ઉદાહરણ આપેલું છે બોલવા ચાલવા, તો અહીં આપણને બીજા એવા શબ્દો લખવાનું કહ્યું છે. ચાલો એવા બીજા કયા શબ્દો છે? તો એમાં આપણે લખી શકીએ કે ખાવા પીવા, હરવા હરવા ફરવા, દોડવા કરવા, નહાવા ધોવા. તો આવા બીજા શબ્દો પણ આપણે આવા લખી શકીએ.
वे ऊपर नोंधेला शब्दों उपयोग कर वाक्य बनाव जम के अँ अपन एक वाक्य आपेलू है कि बोलवा चालवा, तो एनी साथे बोलवा चालवा में कोई वांधो नहीं, तो ए रीते अपने अँ बीजा वाक्य लखवाना है। तो बीजा वाक्य में अपने क्यों पहला लख्यू तू, तो कि खावा पीवा बने शब्दों उपयोग करो, तो अँ वाक्य एम लखीए खावा पीवा में ध्यान राखव जो है। त्यार पछी त्रीजो, तो त्रीजा शब्द आपणे कया लख्यो तो हरवा फरवा, तो अहीं एनुं वाक्य एम लखी शकीए के सवारमां हरवा फरवा जई शकाय। त्यार पछी चोथुं, एना माटे आपणे शुं लखीए दोड़वा करवा, तो ए शब्द माटे वाक्य जमीने दोड़वा करवा न जवाय। त्यारबाद दसमो प्रश्न, नीचेना शब्दों ने शब्दकोशना क्रम में लखो। अहीं आपणने शब्दों आपेला छे एना शब्दकोशना क्रम प्रमाणे लखवाना छे। तो पहला शुं आवशे, ईजा, पछी टूंकू, पछी टोड़ू, पछी प्रयत्न, ने छेल्ले आवशे संपर्क।